subscribe now and press the bell icon. Never miss an update. हेलो डियर स्टूडेंट, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल मा आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। तो चलो विद्यार्थी मित्रों, आजे आपणे स्टैंडर्ड थर्ड सब्जेक्ट इंग्लिश एमनी अंदर जोशुं यूनिट नंबर 21। तो यूनिट नंबर 21 नु नाम छे एक्शन वर्ड्स। तो एक्शन वर्ड्स ने गुजराती में कहेवाय छे क्रिया शब्दों। तमे रोजिंदा जीवन में जे कई क्रिया करो छो तेने शुं कहेवाय? एक्शन वर्ड्स। तो चलो विद्यार्थी मित्रों, आपणे तेना विशे समझिए। कोई पण व्यक्ति, वस्तु, प्राणी के पक्षी शुं करी रह्यु छे ते वर्णवता शब्द ने एक्शन वर्ड्स कहे छे। तो उदाहरण तरीके हसवानू, जमवानू, सूवानू, पीवानू, खावानू, आ बधी आपणा रोजिंदा जीवन में क्रिया करीए छीए तो तेमने इंग्लिश में कहेवाय छे एक्शन वर्ड्स। तो आपणने अहींया घणा बधा उदाहरणो आपेला छे, तो तेमना स्पेलिंग, उच्चार अने अर्थ विशे आपणे समझीए। तो पहेलुं आपणने आपेलुं छे स्माइलिंग, એટલે હસે છે। તમે કોઈ સામે સ્માઈલ આપો છો તો તે શું થઈ કહેવાય? ક્રિયા થઈ કહેવાય। એસ એમ આઈ એલ આઈ એન જી એટલે સ્માઈલિંગ। સ્માઈલિંગ એટલે હસે છે। ત્યાર પછીની ક્રિયા આપણને આપેલી છે લાફિંગ। લાફિંગ એટલે પણ હસવું જ થાય, પણ કેવી રીતે હસવું? તમે મોટેથી અવાજ કાઢીને હસતા હોય તેને શું કહેવાય? લાફિંગ। તો લાફિંગ પણ શું થઈ કહેવાય? ક્રિયા। એલ એ યુ જી એચ આઈ એન જી એટલે લાફિંગ। લાફિંગનો મતલબ છે મોટેથી હસે છે। ત્યાર પછીની નેક્સ્ટ ક્રિયા આપણને આપેલી છે સ્લીપિંગ। તો સ્લીપિંગનું કોઈને ખબર છે ગુજરાતી? શું થાય? સૂવું। તો રાત્રે તમે બધા સૂવો છો ને, તો તે પણ એક શું થઈ કહેવાય? ક્રિયા કહેવાય। એસ એલ ડબલ ઈ પી આઈ એન જી એટલે સ્લીપિંગ। સ્લીપિંગ એટલે સૂવે છે। ત્યાર પછીની નેક્સ્ટ ક્રિયા આપણને આપેલી છે કુકિંગ। તો કુકિંગ એટલે શું થાય? રસોઈ કરવી। તો તમારા બધાના મમ્મી ઘરે રસોઈ કરે છે ને, તો એ પણ એક શું થઈ કહેવાય? ક્રિયા કહેવાય। સી ડબલ ઓ કે આઈ એન જી એટલે કુકિંગ। કુકિંગ એટલે રસોઈ કરે છે। ત્યાર પછીની ક્રિયા છે ક્રાઇંગ। ખબર છે ક્રાઇંગ એટલે? શું થાય? રડવું। તો રડવાની પણ એક શું થાય કહેવાય? ક્રિયા। તમને કોઈ ખીજાય ત્યારે રડવું આવે ને, તો એ શું કહેવાય? ક્રિયા। સી આર વાય આઈ એન જી એટલે ક્રાઇંગ। ક્રાઇંગ એટલે રડે છે। ત્યાર પછીની આપણને આપેલી છે સ્કીપિંગ। તો સ્કીપિંગ એટલે દોરડા કૂદવા। તો આવડે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા હશે દોરડા કૂદતા, તો તમે જે દોરડા કૂદો છો એ પણ શું થઈ કહેવાય? ક્રિયા। એસ કે આઈ ડબલ પી આઈ એન જી એટલે સ્કીપિંગ। સ્કીપિંગ એટલે દોરડા કૂદે છે। ત્યાર પછી આપણને આપેલી છે ઈટિંગ। ઈટિંગ એટલે શું થાય? ખાવું, જમવું। તો તમને બધાને ભૂખ લાગે ત્યારે જમો છો, તો એ જમવાની શું કહેવાય? ક્રિયા કહેવાય। તો ઈ એ ટી આઈ એન જી એટલે ઈટિંગ। ઈટિંગ એટલે ખાય છે।
ત્યાર પછી આપણને આપેલી છે ક્રિયા જે છે તે છે ડ્રિંકિંગ. ડ્રિંકિંગ એટલે પીવે છે. તો તમે બધા પાણી પીવો છો, પછી કોલ્ડ ડ્રિંક્સ પીવો છો, આ બધું જે છે એ શું કહેવાય? ક્રિયા કહેવાય. તો એ ક્રિયા જે પીવો છો તમે એને શું કહેવાય? પીવાની ક્રિયા. તો ડી આર આઈ એન કે આઈ એન જી એટલે ડ્રિંકિંગ. તો ડ્રિંકિંગ એટલે શું થાય? પીવે છે. આ બધી ક્રિયાઓ છે એ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ઘણી બધી ક્રિયાઓ વિશે સમજ્યા. પીવાની ક્રિયા, જમવાની ક્રિયા, હસવાની ક્રિયા, સુવાની ક્રિયા, રસોઈ બનાવવાની ક્રિયા, પછી દોરડા કૂદવાની ક્રિયા. આ બધી ક્રિયાઓ જે છે એને શું કહેવાય ઇંગ્લિશમાં? એક્શન વર્ડ્સ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ બધી ક્રિયાઓ વિશે તમને સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઘણી બધી હજી ક્રિયાઓ વિશે આપણે સમજીશું. થેન્ક યુ.